બગસરાના ગોંડલિયા ચોકમાં અમરેલી લોકસભા કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમરની જાહેર સભામાં ઉલટી ગંગા જોવા મળી છે. તો ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સહિત ટીમે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો અને તાલુકા કોંગ્રેસ પ્રમુખે કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકાર્યા છે. તો ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે પ્રચાર પ્રસાર વેગવંતો કર્યો છે અને અમરેલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરે બગસરા શહેરના ગોંડલિયા ચોક ખાતે જાહેર સભા યોજીને પરિવર્તન લાવવા અપીલ કરી અને એક મત પંજાને આપવા માટે અપીલ કરી અને સાથે જ જેનીબેન ઠુમરે ભાજપ સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા. આ અંતર્ગત ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ યુનુસભાઈ શેખ સહિત ટીમે કોંગ્રેસનો કેસ ધારણ કરતા ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. લોકસભા કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમરની ઉપસ્થિતિમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દુધાતે ભાજપના કાર્યકર્તાઓને કોંગ્રેસનો કેસ પહેરાવીને આવકાર્યા છે. આવનાર દિવસોમાં કોંગ્રેસના ઉમેદવાર જંગી બહુમતીથી વિજય થાય તેવા પ્રયાસો કર્યા છે. આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, તાલુકા કોંગ્રેસ બાબુભાઈ દુધાત, અનકભાઈ વાળા તેમજ શહેર કોંગ્રેસ અનિલભાઈ શેખ સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓ, ખેડૂતો તેમજ વેપારીઓ સહિત હોદ્દેદારો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ જાહેર સભા યોજાઈ હતી. સુધીમાં મતદાન 7 તારીખે કરવાનું છે. જે લહેર અમે જોઈ રહ્યા છે, પરિવર્તનની લહેરમાં તમે ચાલી રહ્યા છો ત્યારે અમે તમારી સાથે ભળીને તમારો પ્રચાર કરવા માટે તૈયાર છે. ત્યારે આ બધા જ ને મને મેસેજ કર્યો, જેમના નામ લઉં છું એ બધાને હું ખૂબ હૃદયપૂર્વક આવકાર આપું છું ને પછી મારી વાતની શરૂઆત કરીશ. સાથે અહીંયા ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના પ્રમુખ સહિતની ટીમ, કાળુભાઈ, ઇમ્તિયાઝભાઈ, નઝીરભાઈ, શબીરભાઈ, જાવેદભાઈ, એઝાદભાઈ ખોખર, ઉમંગભાઈ પરમાર, જીનાણીભાઈ, યુનુસભાઈ, આ બધા જ ને અહીંયા તમામ વર્ગના વેપારી વર્ગ, તમામ લોકો આજે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જેનીબેને જોરદાર સમર્થન આપેલ છે. તેમજ અહીંથી બગસરાથી જેનીબેને લીડ મળશે એવી અમે ખાતરી આપીએ છીએ. આજે લઘુમતી સમાજના જે હોદ્દાવાળા હતા, ભાજપના હોદ્દાવાળા, એ આજે અમારો કોંગ્રેસનો કેસ પહેરી અને અમારા કોંગ્રેસમાં આજે જોડાણા છે. આજે ભાજપમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ત્રાસીને આજે અમારા કોંગ્રેસનો કેસ પહેરેલ છે, જેમાં લઘુમતી મોરચાના પ્રમુખ તેમજ એની આખી ટીમ આજે કોંગ્રેસમાં જોડાણી છે. આવનારી લોકસભામાં અમારા ઉમેદવાર જે જેનીબેન છે, એ 1 લાખ મતની લીડથી જીતશે.